હવે વાત કરીએ પાટણની તો પાટણના કુકરાણા સેવા સહકારી મંડળીના ખાતેદાર ખેડૂતોની જાણ બહાર જ ધિરાણ ઉપડી ગઈ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે। 36 ખાતેદાર ખેડૂતોની જાણ બહાર ધિરાણ ઉપડી ગયું હતું। મંડળીના પ્રમુખ તથા મંત્રી સાથે 1.25 કરોડની ઉચાપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે। ખેડૂતોના નામે ખોટી સહીઓ તથા દસ્તાવેજો ઉભા કરી ઉપચાર કરી હોવાનું ખેડૂતોનું જણાવેલું છે। ધિરાણ ન લીધું હોવા છતાં ખેડૂતોને નોટિસ મળતા તમામ ખેડૂતોને પાટણ કલેક્ટર કચેરી પહોંચી રજૂઆત કરી હતી। કુકરાણા સેવા સહકારી મંડળીમાં ખેડૂતોને ઓછા દરની જે લોન મળે છે એમાં ખેડૂતોની જાણ બહાર લાખો રૂપિયાની ખેડૂતોના નામે એમની ખોટા દસ્તાવેજો ઊભા કરી, ખોટા રેકડો ઊભા કરી, એમના નામે ખોટી સહીઓ કરી અને ઉચાપત કરેલ છે। કુલ રકમ અંદાજે અહીંયા હાલ 70 ખેડૂતો પણ હાલ 36 ખેડૂતોની સહી અને એમને 1 કરોડ 30 લાખ રૂપિયાની ઉચાપત કરેલ છે। ખેડૂતોના પૈસા નહીં મળ્યા? આ ખેડૂતોના પૈસા મળ્યા નથી, ખેડૂતના નામે નોટિસો મળ્યા તો આ મંડળીને ફરતામાં લઈ ગયા, પછી ફરતા અધિકારીએ નોટિસો આપી, પછી ખેડૂતોને ખ્યાલ આવ્યો કે અમારા નામે આવન, કેટલાકના નામે જમીનો પણ નથી, એના જમીનમાં બોજા પણ નથી અને છતાં ખેડૂતોના નામે લાખો રૂપિયાની ઉચાપત કરેલ છે, ખોટા દસ્તાવેજો ઊભા કરી। કોણ છે મંડળીમાં? મંડળીના પ્રમુખ અને મંત્રી, શું નામ છે? પ્રમુખ શ્રી હરગુણભાઈ ડાયાભાઈ પટેલ અને મંત્રી શ્રી નટવરસિંહ ગોપાળસિંહ વાઘેલા। મંડળીના પ્રમુખ અને મંત્રી આ ખેડૂતોની લોન ભરપાઈ કરી દે અને અમને આ નિર્દોષ અભણ ખેડૂતોને આમાંથી મુક્ત કરાવે, એ જ નક્કી કાયદેસરની યોગ્ય કાર્ય। રજૂઆત કરી તમે? અમે આજે જ આ કલેક્ટર સાહેબને રજૂઆત કરીશું, એસપી સાહેબને રજૂઆત કરીશું, જિલ્લા રજિસ્ટ્રારમાં રજૂઆત કરીશું, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબને રજૂઆત કરીશું અને ગાંધીનગર જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ગાંધીનગરને અમે આરપીએડી કરીને આ રજૂઆતો મોકલી આપી છે।